ભાદરવા સુદ નોમના પવિત્ર દિવસે અમદાવાદના સોલંકી પરિવાર દ્વારા રામદેવપીરજીને ધજા ચડાવવામાં આવી હતી. રામદેવપીરના જય જયકાર સાથે ભક્તોમાં રામદેવપીરના મંદિરે વર્ષોની પરંપરા નિભાવી શ્રાવણ અને ભાદરવા માસનું ધાર્મિક તહેવારોનું વિશેષ મહત્વ રહેલું છે. એટલે ભક્તો શ્રાવણ મહિનામાં શિવ ભક્તિમાં લીન હોય છે, જ્યારે ભાદરવાના પ્રારંભે ભગવાન શિવના પુત્ર ગણેશજી અને મા આદ્યશક્તિના આરાધના પવિત્ર દિવસો અને રણુજાના રામદેવપીર યાત્રાધામમાં ધજાને જા અર્પણ કરવાનો વિશેષ દિવસ ભાદરવાના નોમથી પૂનમ સુધી હોય છે. રામદેવપીરના યાત્રાધામ શ્રદ્ધાળુઓ હજારોની સંખ્યામાં આશીર્વાદ માટે જતા હોય છે, ત્યારે અમદાવાદના સોલંકી પરિવાર દ્વારા ભાદરવાની નોમના રોજ અમદાવાદથી સોલંકી પરિવાર દ્વારા બાબા રામદેવજીના નેજા ચડાવવામાં આવ્યો હતો. સોલંકી પરિવાર દ્વારા છેલ્લા 9 વર્ષથી રામદેવપીર ધજા ચડાવવામાં આવે છે. મારું નામ દિનેશ અંબાલાલ સોલંકી, પૂરું નામ છે. હું ખોખરા નવા સલમ કોટાસમાં રહું છું. બરાબર, અમારા સૌ બધા ભાઈઓ સાથ સરકાર આપીને અમે બધા મંદિરનું આયોજન કરીએ છીએ. બરાબર, અને આજુબાજુ અડોશ પડોશ વાળા બધા અમને સપોર્ટ કરે છે. સાથ સરકાર બધાનો સપોર્ટ છે. હું ભાનુબેન ચંદુલાલ સોલંકી, મારા પરિવાર સાથે હું બહુ જ ખુશ છું. હું બહુ જ ખુશ છું અને હું આ આયોજન 9 વર્ષથી કરું છું. મને હરખના બહુ આનંદ આવે છે. આજનો કાર્યક્રમ તો નોમના દિવસ જેમ કે રણુજાની અંદર જેમ પેલું કહેવાય છે કે આજે લાખો કરોડો પબ્લિક ત્યાં હોય છે, તો એમ માનીએ કે આપણે આજ મિની રણુજા કહેવાય. જે બાપાની દયા છે ઈંગાડી કે આવતો જતો પબ્લિક, લાખો પબ્લિક સવારથી સાંજ સુધી આવી ગયું છે અને આવે છે, લોકોને કામ પણ થાય છે, એટલે બાપાની દયા કહેવાય. શ્રદ્ધાનું ફળ મળતું હોય છે. બાપો હાજરે હાજર જ છે, માને એના માટે છે, નથી માનતા એનું કંઈ નહીં. 7 ડે સ્કૂલથી અમે હાટકેશ્વર રામાપીરના મંદિર સુધી આવીએ છીએ છેલ્લા 9 વર્ષથી, અને અમે આનંદ ઉલ્લાસથી આ પ્રસંગ ઉજવીએ છીએ અને અમારા ઘરે ભંડારો પણ રાખીએ છીએ અને ઘણો આનંદ થાય છે અમને આ પ્રસંગ ઉજવવાથી. જીડીસી ન્યૂઝ સાથે નૈનેશ મિસ્ત્રી, અમદાવાદ.